नमस्कार विद्यार्थी मित्रों, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત ઓનલાઈન વર્ગોની યુટ્યુબ ચેનલમાં હું વૈશાલી વાઘેલા આપ સૌને આવકારું છું. તો બાળ મિત્રો, આપ સૌ જાણો છો કે આની પહેલાના વિડીયોમાં મેં તમને આસપાસ પર્યાવરણ વિષયમાં પ્રકરણ નંબર 15 ઠંડુ કે ગરમ તે શરૂ કરાવ્યું હતું, જેમાં આપણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેને લખેલી વાર્તા, જેમાં મિયા બાલિસ્તીએ નામનું કાલ્પનિક પાત્ર લેવામાં આવ્યું હતું, તે શીખ્યા હતા. તે વાર્તા દ્વારા ઠંડી વસ્તુને ગરમ કરવા અને ગરમ વસ્તુને ઠંડી કરવા માટે કઠિયારો કઈ રીતે પોતાની ફૂંકનો ઉપયોગ કરે છે અને એ જાણીને મિયા બાલિસ્તીએ કઈ રીતે આશ્ચર્યમાં પડે છે તેના વિશે જાણ્યું હતું. તો બાળમિત્રો, તે વાત સાચી હતી કે ફૂંક મારીને ગરમ અને ફૂંક મારી ઠંડુ બંને એક જ શ્વાસથી શક્ય છે. આ ઉપરાંત આપણે એ વિડીયોમાં એ પણ શીખ્યું હતું કે આપણા મોંમાંથી નીકળતી ફૂંક તે બહારના વાતાવરણને અનુરૂપ હોય છે. જો શિયાળો હશે તો આપણા મોંમાંથી નીકળેલી ફૂંક ગરમ હશે અને જો ઉનાળો હશે તો આપણા મોંમાંથી નીકળેલી ફૂંક ઠંડી હશે. તો બાળમિત્રો, જો હજુ તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તમે ચોક્કસથી જોઈ લેજો, જેથી આગળ પ્રકરણમાં શું આવ્યું છે તેનો ખ્યાલ તમને સ્પષ્ટ થઈ જાય. આજના આ વિડીયોમાં હું તમને આગળ શીખવવાની છું, તો ચાલો શરૂ કરીએ. આગળ તમે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 142 પર જોશો તો ત્યાં ઉપર આપેલું છે કે વિચારો અને કહો. તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો. તો બાળમિત્રો, આગળ આપણે પ્રકરણમાં જે વાર્તા આપેલી છે તેમાં જોયું હતું કે કઠિયારો જ્યારે ખૂબ જ ઠંડી હોય છે અને તેના હાથ ઠરી જાય છે ત્યારે તે પોતાના હાથને થોડી હૂંફ મળી રહે અને પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરી શકે એટલે વારંવાર તે કુહાડી બાજુમાં મૂકીને તેના હાથને ફૂંકો મારતો હતો. તો શું તમે પણ બીજા કોઈ એવા રસ્તા વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસના ગરમાવાનો ઉપયોગ કરતા હો? તો નીચે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે કાપડના ટુકડાની 3-4 ઘડી કરો. હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ થયું? તો બાળમિત્રો, જ્યારે તમે આ પ્રવૃત્તિ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જ્યારે કાપડના ટુકડાની 3-4 ઘડી કરવાથી અને તેને મોં પાસે લાવીને ફૂંક મારવાથી કપડું ગરમ થાય છે. આપણા મોંની આ હૂંફ વડે ગરમ થયેલા કપડાને જો કોઈક જગ્યાએ ઈજા થાય તેના પર રાખવામાં આવે તો આપણને રાહત મળે છે. તમે પણ ઘણી વખત આ પ્રવૃત્તિ કરી હશે અથવા તો તમારા વડીલોને આ પ્રવૃત્તિ કરતા જોયા હશે. ઉદાહરણ તરીકે, આંખને ઈજા થઈ હોય ત્યારે આંખ પર શેક કરવા માટે આપણે આ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી નીચે આપેલું છે કે બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? તો બાળમિત્રો, આપણે વાર્તામાં જાણ્યું હતું કે મિયા બાલિસ્તીએ છે તે કઠિયારાને ગરમ બટાટાને ઠંડા કરવા માટે તેના પર ફૂંક મારતો હતો તે જોયું હતું. તો કઠિયારાએ બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો તેની જીભ દાજી જાત અને બળતરા થાત, તેના લીધે કદાચ તેને બટાટા મોંમાંથી થૂંકી દેવા પણ પડેત. તો શું તમે ક્યારેય કંઈક ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાજ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો બાળમિત્રો, તમારી સાથે પણ ઘણી વખત આવું થયું હશે. ક્યારેક તમે ઉતાવળમાં હો અથવા તો તમને કોઈક ભાવતી વસ્તુ તમારી સામે હોય ત્યારે તમે તેને ગરમ ગરમ જ મોંમાં મૂકી દો છો, જેના લીધે તમે દાજી જતા હો છો. અને ક્યારેક ક્યારેક આપણે બળતરાના લીધે તે ખોરાક થૂંકી પણ દેવો પડતો હોય છે, અથવા તો તમે ગરમ ગરમ ચા પીતા હોય ત્યારે પણ તમારી જીભે દાજ્યા હશો, એવું બન્યું જશે. તો તમે અહીંયા જવાબમાં લખી શકો કે હા, એકવાર મેં ગરમ ગરમ ચા પી લીધી ત્યારે હું મારી જીભે દાજ્યો હતો, તેના પછી મને ઘણીવાર સુધી જીભ પર બળતરા થઈ હતી. ત્યાર પછી તમને આગળ આપેલું છે કે જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, દાળ, રોટલી, ભાત, તો તે કઈ રીતે કરશો? તો બાળમિત્રો, તમારે અહીંયા 3 વસ્તુઓ છે, જેમ કે દાળ, રોટલી અને ભાત, તેને ઠંડુ કરવાનું હોય
તો તમે કઈ રીતે કરશો તે તમારે અહીંયા જણાવવાનું છે। તો ગરમ દાળ હોય તેને એક વાટકીમાંથી બીજી વાટકીમાં અને બીજી વાટકીમાંથી પહેલી વાટકીમાં નાખવાથી ઠંડી થશે, અથવા તો તેને ચમચી વડે થોડીવાર હલાવવાથી પણ તે ઠંડી થશે। થોડીવાર આવું કરીને દાળને ઠંડી કરી શકાય। ત્યારબાદ ગરમ રોટલીને ચાર ટુકડા કરી તેના પર ફૂંક મારીને રોટલી ઠંડી કરી શકાય, અને ગરમ ભાત હોય તેને ડીશમાં પાથરી અને પહોળા કરીને ભાતને ઠંડા કરી શકાય, અથવા તો આ ત્રણેય વસ્તુઓ છે તેને પંખા નીચે મૂકી રાખવાથી થોડીવાર તે ઠંડી પડી જશે। તો આ ત્રણ વસ્તુઓ જે આપેલી છે તેને ઠંડી કરવા માટે મેં જણાવ્યા સિવાયની પણ જો તમે કોઈ અન્ય રીતો જાણતા હોય તો તમે તેના વિશે અહીંયા લખી શકો છો। ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં નીચે તમને બે ચિત્ર આપેલા છે, ચિત્ર એક અને ચિત્ર બે। તેમાં પહેલા ચિત્રમાં તમને જણાવે છે કે મીની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી। તમારા મતે શું વધુ ગરમ હશે, મીનીની ચા કે તે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા? તો બાળમિત્રો, અહીંયા જવાબમાં તમે લખી શકો કે મીનીની ચા વધારે ગરમ હશે, કારણ કે ચા ગરમ હોય ત્યારે જ કોઈ વ્યક્તિ ચા પર ફૂંકો મારી તેને ઠંડી કરવા પ્રયત્ન કરે છે। અને તમે અહીંયા પણ ચિત્રમાં જોઈ શકો છો કે મીનીની ચા છે તે વધારે ગરમ છે। ત્યાર પછીનું ચિત્ર બે, સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી, તે તેના ઠંડા હાથ પર ફૂંકો જ માર્યા કરે છે। હવે વિચારો અને લખો શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? તો બાળમિત્રો, અહીંયા જવાબમાં તમે લખી શકો કે મારા મતે સોનુના હાથ વધારે ઠંડા છે। સોનુને ઠંડી લાગતી હતી તેથી હાથ ઠંડા હતા, અને તે ગરમ ફૂંક મારી ગરમ કરવા મથતી હતી। જેમ કઠિયારાને ખૂબ જ ઠંડી લાગતી હતી અને તેના હાથ ઠંડીના માર્યા ઠરી ગયા હતા, ત્યારે તેને ગરમ કરવા માટે તે વારંવાર તેના પર ફૂંકો મારતો હતો। એવી જ રીતે અહીંયા પણ સોનુને ખૂબ જ ઠંડી લાગતી હોવાથી તેના હાથ પર તે ફૂંકો માર્યા કરતી હતી, માટે જ સોનુના હાથ તેના શ્વાસ કરતાં વધારે ઠંડા છે। ત્યાર પછી તમને એક પ્રશ્ન આપેલો છે કે તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો? તો બાળમિત્રો, આપણે ઘણા બધા જુદા જુદા કામો માટે હવા ફૂંકતા હોઈએ છીએ। જેમ કે અહીંયા તમે ઉપર ચિત્રમાં દર્શાવ્યું છે તે જોઈ શકો છો કે નાનકડું એવું બાળક તેના હાથમાં રહેલી ફરકડીને ફેરવવા માટે તેના પર હવા ફૂંકે છે। આ ઉપરાંત આપણે અગ્નિ પેટાવવા માટે, ઠંડી વસ્તુને ગરમ કરવા માટે, ગરમ વસ્તુને ઠંડી કરવા માટે, ચશ્માના કાચ સાફ કરવા માટે, કાગળની સિસોટી વગાડવા માટે, પાવો વાસળી કે વાજુ હોય તેને વગાડવા માટે, ટેબલ પર ક્યાંક ધૂળ પડી હોય તો તેને ઉડાડવા માટે, ફુગ્ગો ફૂલાવવા માટે, સીટી વગાડવા માટે આપણે આપણા મોંની ફૂંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં આપેલી છે એક પ્રવૃત્તિ કે કાગળની સિસોટી બનાવો। આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે। નીચે તમારે સિસોટી કઈ રીતે બનાવવાની છે તેની રીત આપેલી છે, તમે તે પ્રમાણે કરશો તો તમે તમારી જાતે પણ સિસોટી બનાવી શકશો। તો તમે બધા આ પ્રવૃત્તિ ચોક્કસથી કરજો। ત્યારબાદ આગળ આપેલું છે કે જુદી જુદી રીતે ફૂંક મારો। નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો, સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખો। તો બાળમિત્રો, અહીંયા તમારે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે। નીચે તમને કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, જેવા કે ચોકલેટનું રેપર, પાંદડું, ફુગ્ગો, પેનનું ઢાંકણ, બીજી કોઈ વસ્તુ। અહીંયા બીજી કોઈ વસ્તુમાં તમે બંને હાથની આંગળીઓ વડે આપણે જે સીટી મારતા હોઈએ છીએ તે લઈ શકો છો। તો તેને ક્રમમાં ગોઠવતા આ પ્રમાણે થશે કે પેનનું જે ઢાંકણ હોય છે તેમાંથી સૌથી મોટેથી અવાજ આવે છે, ત્યારબાદ બંને હાથની આંગળીઓ વડે, પછી પાંદડામાંથી જે સીટી બનાવી છે તેનો અવાજ મોટો હશે, ત્યારબાદ ફુગ્ગો અને પછી ચોકલેટનું રેપર। તમે આ પ્રવૃત્તિ કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે આપેલ વસ્તુઓની સિસોટી બનાવતા કઈ વસ્તુ સૌથી મોટેથી વાગશે અને કઈ વસ્તુઓમાંથી સૌથી ધીમો અવાજ સિસોટીનો આવશે।
ત્યારબાદ આગળ આપેલું છે, તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો, તેમના ચિત્રો પણ ભેગા કરો. તો બાળમિત્રો, તમે જુદા જુદા માણસોને સંગીતના જુદા જુદા સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા જશે, જેમાંના અમુક સંગીતના સાધનો જેવા કે વાંસળી, હાર્મોનિયમ, ગિટાર, ઢોલ, મોરલી, મૃદંગ વગેરેના અવાજ તમે આંખો બંધ કરીને ઓળખી શકતા હશો. આ ઉપરાંત તમે બીનનો અવાજ પણ આંખો બંધ કરીને ઓળખી શકતા હશો. તો બાળમિત્રો, તમારે આ બધા જ સંગીતના જે સાધનો છે તેના અમુક ચિત્રો ભેગા કરવાના છે અને તેના વિશે વધારે માહિતી ભેગી કરવાની છે. તો મેં તમારી સામે અહીંયા ચિત્ર રજૂ કરેલું છે, તેમાંના તે સાધનોની માહિતી મેળવીએ. તમે ઉપર જોશો તો ત્યાં વાંસળીનું ચિત્ર આપેલું છે. તો બાળમિત્રો, વાંસળી છે તે વાંસમાંથી બને છે અને તેનો આકાર પોલી નળી જેવો હોય છે અને છ કાણા હોય છે. એક બાજુએથી ફૂંકીને તેને વગાડવામાં આવે છે. તો તમે પણ ઘણી વખત કોઈક વાંસળી વાદક જોયા જ હશે. ત્યાર પછીનું જે ચિત્ર છે તે ચિત્ર ગિટારનું છે. તો બાળમિત્રો, ગિટાર છે તે પ્લાયવુડમાંથી બનેલું વાદ્ય છે. તેમાં લગાવેલા તંગ તારની મદદથી તેને વગાડવામાં આવે છે. તમે પણ ઘણી વખત ગિટાર વગાડતા કોઈકને જોયા જ હશે કે તેઓ કેવી રીતે પોતાની આંગળીઓની મદદથી ગિટાર પર જે તાર આવેલા હોય છે તેનાથી ગિટાર વગાડે છે. ત્યાર પછીનું આગળનું ચિત્ર આપેલું છે ઢોલક. તો બાળમિત્રો, તમે બધાએ ઢોલક જોયું જ હશે. તે લાકડામાંથી બનેલું નળાકાર વાદ્ય છે. તેની બંને બાજુ તંગ ચામડાથી ઢાંકેલી હોય છે. તેને બે લાકડાની લાંબી સળીઓ કે હાથની આંગળીઓની થપાટથી વગાડવામાં આવે છે. ત્યાર પછીનું આગળનું જે ચિત્ર છે તે મોરલી એટલે કે બીનનું છે. તો બાળમિત્રો, આપણે આગળ પ્રકરણ 2માં બીન વિશે જાણ્યું કે તે સૂકી દૂધી કે કોળાની છાલ તથા વાંસ અથવા લોખંડની પાઇપમાંથી બનાવવામાં આવે છે. તે ફૂંકીને વગાડવામાં આવે છે અને મદારી લોકો આ વાદ્યનો ઉપયોગ કરે છે. ત્યારબાદ જે ચિત્ર આપેલું છે તે મૃદંગ તરીકે ઓળખાય છે. તે ઢોલક જેવું જ એક વાદ્ય છે. તેને હાથથી ઠપાટ મારીને વગાડવામાં આવે છે. તેની પહોળાઈ ઢોલક કરતાં ઓછી અને લંબાઈ વધુ હોય છે, જે તમે અહીંયા આપેલા ચિત્રમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે લખવું. શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે? તો બાળમિત્રો, તમારે અહીંયા કેટલાક એવા સંગીતના સાધનોના નામ આપવાના છે કે જેને વગાડવાથી તેમાંથી સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકાય. તો તમે અહીંયા જવાબમાં લખી શકો કે હા, હું એવી વસ્તુઓના નામ આપી શકું કે જે સુરીલા અને રુચિકર અવાજ આપે છે, જેવા કે વાંસળી, બીન, ગિટાર, સિતાર, મૃદંગ, ઢોલક વગેરે રુચિકર અવાજ આપે છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે આ કરો અને ચર્ચા કરો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે? તો બાળમિત્રો, તમે ઘણી વખત કોઈકને પોતાના ચશ્મા સાફ કરવા માટે તેના પર ફૂંક મારતા જોયા હશે. તો તમે વિચારી શકો કે મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે? તો બાળમિત્રો, આપણા મોંમાંથી નીકળતી હવામાં ભેજને લીધે ચશ્માના કાચ ઝાંખા પડે છે. તે પાણીના નાના નાના બિંદુઓ છે. તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે. તમે પણ ઘણી વખત આ પ્રવૃત્તિ કરી હશે કે કાચની કોઈ સપાટી અથવા તો ચશ્માના કાચ ઉપર તમે મો વડે ફૂંક મારી જશે, જેનાથી તમે જોયું હશે કે જે કાચની સપાટી અથવા તો ચશ્માના કાચ છે તે ઝાંખા પડે છે. કારણ કે આપણી મોંમાં જે નીકળેલી ફૂંક હોય છે તેમાં ભેજ હોય છે, તેના જ લીધે ચશ્માના કાચ અથવા તો કાચની સપાટી ઝાંખી પડે છે અને તે નાના નાના પાણીના બિંદુ હોય છે. પછી તેને કપડાં વડે લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે અથવા તો કાચની જે સપાટી છે તે સાફ થઈ જાય છે.
त्યાર પછી નીચે તમને એક પ્રવૃત્તિ કરવાનું કહ્યું છે કે એક કાચ લો, તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. આવું 3-4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે? તો બાળમિત્રો, જ્યારે તમે આ પ્રવૃત્તિ કરશો ત્યારે તમને જાણવા મળશે કે કાચ પર 3-4 વખત જોરથી ફૂંક મારતા કાચ ઝાંખો દેખાય છે, કારણ કે આપણી ફૂંકમાં ભેજ રહેલો હોય છે જે કાચની સપાટી પર પડતા નાના નાના પાણીના બિંદુઓમાં ફેરવાય છે, માટે જ કાચ ઝાંખો દેખાશે. ત્યાર પછી તમને આપેલું છે કે તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો. તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો, તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની. તો બાળમિત્રો, તમે ઉપર જણાવ્યા પ્રમાણે અરીસાને ઝાંખો બનાવી શકો છો. તો હા, તમે અહીંયા લખી શકો કે હું અરીસા પર જોરથી ફૂંક મારીને તેને ઝાંખો બનાવી શકું છું. અરીસાને આંગળી અડાડવાથી ભીના લીસોટા દેખાય છે, તેથી કહી શકાય કે અરીસો ઝાંખો થયો છે. મેં મોંમાંથી અરીસા પર જે હવા ફૂંકી તે ભીની, એટલે કે ભેજવાળી હતી. મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે કે જ્યારે કોઈ કાચની સપાટી પર આપણા મોં વડે ફૂંક મારવામાં આવે છે ત્યારે આપણા મોંની હવામાં જે રહેલો ભેજ હોય છે તે કાચની સપાટી પર અડે છે અને ત્યાં નાના નાના બિંદુઓ સ્વરૂપે જમા થાય છે. માટે જ તમે અહીંયા લખી શકો કે મેં મોંમાંથી અરીસા પર જે હવા ફૂંકી તે ભીની, એટલે કે ભેજવાળી હતી. તમે અહીં આપેલા ચિત્રમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ આગળ, તમારા હાથ તમારા છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? તો બાળમિત્રો, અહીંયા તમારે એક બીજી પ્રવૃત્તિ કરવાની છે. તમારે તમારો હાથ છાતી પર મૂકવાનો છે અને તમારે ઊંડો શ્વાસ લેવાનો છે અને અનુભવ કરવાનો છે કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે. જ્યારે તમે આ પ્રવૃત્તિ કરશો ત્યારે તમને જાણવા મળશે કે જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે. આ પ્રશ્નનો જવાબ તમને વિગતે સમજાઈ જાય તે માટે નીચે એક અન્ય પ્રવૃત્તિ આપેલી છે કે તમારી છાતીને માપો. ઊંડો શ્વાસ લો. તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો. તો બાળમિત્રો, તમારે અહીંયા જે પ્રવૃત્તિ કરવાની છે તેમાં ઊંડો શ્વાસ લેવાનો છે અને તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહેવાનું છે. તો બાળમિત્રો, નીચે તમને ખાલી જગ્યા આપેલી છે, માપ ખાલી જગ્યા સેમી. આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, કારણ કે જ્યારે તમે શ્વાસ લેશો ત્યારે દરેકનું માપ અલગ અલગ સેન્ટીમીટરમાં આવશે, માટે તે તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે અને નીચે આપેલ ખાલી જગ્યામાં તમારે માપ સેન્ટીમીટરમાં લખવાનું છે. ત્યારબાદ હવે શ્વાસ બહાર કાઢો. ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો. માપ ખાલી જગ્યા સેમી. તો બાળમિત્રો, હવે તમારે જે શ્વાસ લીધો છે તેને બહાર કાઢવાનો છે અને તમારા મિત્રને ફરીથી તમારું છાતીનું માપ લેવા કહેવાનું છે. તો આ માપ પણ અલગ આવશે, એટલે કે જ્યારે તમે શ્વાસ લો છો અને છાતીને માપપટ્ટીની મદદથી માપો છો ત્યારે અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમે છાતીને માપપટ્ટીથી માપો છો ત્યારે જે માપ મળશે તે બંને અલગ અલગ હશે, એટલે કે તફાવત મળશે, જે તફાવત તમારે નીચે આપેલી ખાલી જગ્યામાં લખવાનો છે કે તમારી છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો. જો હા, તો ખાલી જગ્યા સેમી. સેમી એટલે સેન્ટીમીટર. તો બાળમિત્રો, ઉપરોક્ત તમને જે બે માપ મળ્યા છે તેની તમે બાદબાકી કરશો તો તમને નીચેનો જે તફાવતવાળો જવાબ છે તે મળી જશે. આ પ્રવૃત્તિ તમે ચોક્કસથી કરજો. તો બાળમિત્રો, તમે વિચારી શકો કે આવું શા માટે થયું? તો ચાલો સમજાવો. જ્યારે તમે શ્વાસ અંદર લો છો, શરીરમાં રહેલા ફેફસામાં હવા ભરાશે, જેના લીધે તે ફેફસા ફૂલશે અને છાતીનું કદ વધશે, એટલે કે છાતી બહાર આવશે. અને જ્યારે તમે શ્વાસ છોડશો, જેને આપણે ઉચ્છવાસ તરીકે ઓળખીએ છીએ, ત્યારે છાતીનું કદ ઘટશે, માટે જ તમને આ ફેરફાર જોવા મળશે.
जे अहीं आपेला चित्रमां पण तमे स्पष्ट रीते जोई शको छो। त्यारबाद पाठ्यपुस्तकमां आपेलू छे के एक मिनिटमां केटला श्वास। तमारी आंगळी तमारा नाक नीचे मूको। तमे ज्यारे तमारा नाकमांथी श्वास काढो छो त्यारे कोई हवा अनुभवी शको छो। तो बाळमित्रो अहीं तमने चित्रमां दर्शाव्या प्रमाणे तमारे तमारी आंगळी तमारा नाक नीचे मूकवानी छे। तमे ज्यारे तमारा नाकमांथी श्वास काढो छो त्यारे तमे कोई हवा अनुभवी शको छो। तो हाँ, तमे बधा चोक्कसथी हवा अनुभवी शकशो। तो तमारे अहीं खाली जग्यामां लखवानुं छे के हाँ। त्यारबाद एक मिनिटमां तमे केटली वखत श्वास अंदर लो छो अने बहार काढो छो गणो। तो बाळमित्रो तमारे एक मिनिटमां केटला श्वास अंदर लो छो अने केटला श्वास बहार काढो छो तेनी गणतरी करवानी छे। तो कोईपण तंदुरस्त माणस होय छे ते एक मिनिटमां 18-20 वखत श्वास अंदर ले छे अने श्वास बहार काढे छे। त्यारबाद 30 कूदका मारो। तमे हाफता होय एवुं लागे छे, तमारे अहीं 30 कूदका मारवाना छे। त्यारबाद तमने हाफ चढ़े छे एवुं लागे छे तो चोक्कसथी तमने हाफता होय एवुं लागशे ज। घणीवार तमे तेनो अनुभव पण कर्यो ज हशे। तो तमारे लखवानुं के हाँ। त्यारबाद आगळ हवे फरी एक मिनिटमां तमे केटली वखत श्वास अंदर अने बहार काढो छो ते गणो। तो बाळमित्रो 30 कूदका माऱ્યા અને તમે હાફતા હોય એવું લાગે ત્યાર પછી તમારે ફરી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તેની ગણતરી કરવાની છે। તો આ ગણતરીમાં તમને ફેરફાર જોવા મળશે, કારણ કે જ્યારે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ એટલે કે દોડવાની કૂદવાની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી બને છે। માટે જ જ્યારે તમે કૂદ્યા પછી શ્વાસની ગણતરી કરશો ત્યારે તેમાં તફાવત જોવા મળશે। તો તમે અહીંયા ખાલી જગ્યામાં લખી શકો કે 28-30। ત્યારબાદ નીચે ખાલી જગ્યામાં પૂછ્યું છે કે કૂદ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો। તો બાળમિત્રો આપણે જોયું કે કૂદ્યા પહેલાં શ્વાસની ગણતરી કરતાં તે 18-20 આવતી હતી અને કૂદ્યા પછી શ્વાસની ગણતરી કરતાં તે 28-30 આવતી હતી। તો અહીંયા બંનેની બાદબાકી કરતાં જવાબ મળશે 8-10। બાળમિત્રો આ પ્રવૃત્તિ જાતે કરીને પણ તમે અહીં આપેલી ખાલી જગ્યાના જવાબો લખી શકો છો। આ જવાબોમાં ફેરફારો પણ હોઈ શકે છે। ત્યારબાદ નીચે આપેલું છે કે તમારી અંદરની ઘડિયાળ। તમે બધાએ ઘડિયાળનો ટીકટીક અવાજ સાંભળ્યો છે। તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે। અવાજ ક્યાંથી આવે છે? શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે? તો બાળમિત્રો તમે બધાએ ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરતા જોયા હશે, તમે અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો। તો શું તમે ક્યારેય તમારી છાતીમાંના ધબકારા સાંભળ્યા છે? તમારે તમારા ધબકારા સાંભળવા માટે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે તે કરવાની છે। તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો। ટ્યુબના એક છેડે ગળણી લગાવો। ગળણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો। ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો। ધ્યાનથી સાંભળો, શું તમે ધક ધક એવો અવાજ સાંભળ્યો? તો બાળમિત્રો આ અવાજ ક્યાંથી આવ્યો? તો આપણા શરીરની અંદર છાતીમાં સહેજ ડાબી બાજુ હૃદય આવેલું હોય છે। હૃદય સતત કાર્યરત હોય છે, હૃદય ક્યારેય થાકતું નથી, હૃદય હંમેશા ધબકતું રહે છે। માટે જ જ્યારે તમે આ પ્રવૃત્તિ કરશો ત્યારે તમને ધક ધક એવો અવાજ આવશે જે હૃદયના ધબકારાનો છે। હૃદયના ધબકારા સાંભળવા માટે તમે બીજી એક પ્રવૃત્તિ પણ કરી શકો છો। તમારો કોઈ મિત્ર હોય તેની છાતી પાસે ડાબી બાજુ સહેજ કાન રાખવાથી ધ્યાનથી સાંભળશો તો તમને હૃદયના ધબકારા અનુભવાશે। અથવા તો તમારા હાથની જે નસ હોય છે તેના પર બે આંગળીઓ મૂકી રાખવાથી પણ તમને હૃદયના ધબકારાનો અનુભવ થશે। આ રીતનો ઉપયોગ તમે ઘણી વખત ડૉક્ટરોને કરતા જોયા હશે કે જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે તેઓ આપણા હાથની નસ પરથી ધબકારાની ગણતરી કરતા હોય છે। જો તમે પણ આ પ્રવૃત્તિ કરશો તો તમને પણ તમારા ધબકારાનો અનુભવ થશે।
ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે હવાનો પ્રવાહ. તો બાળમિત્રો, તમારે અહીંયા એક અન્ય પ્રવૃત્તિ કરવાની છે. આ માટે તમારે 10 થી 15 સેમી એટલે કે સેન્ટીમીટર ત્રિજ્યાનો કાગળ લેવાનો છે. આ કાગળને સર્પાકાર કાપવાનો છે. તમને અહીંયા ચિત્ર 1માં દેખાડેલો છે તે મુજબ આ સાપના માથાના ભાગે દોરી બાંધવાની છે અને તેને લટકાવવા માટે ગાંઠ બાંધવાની છે. હવે સાપ હલનચલન કરવા માટે તૈયાર છે. તો તમે અહીંયા ચિત્રમાં જે બતાવેલું છે તે જ પ્રમાણે તમારે એક સર્પાકાર કાગળ કાપવાનો છે, તે સાપના માથાના ભાગે દોરી બાંધવાની છે અને તેને લટકાવવા માટે એક ગાંઠ બાંધવાની છે. એટલે કે તમારે કાગળમાંથી સાપ બનાવવાનો છે. હવે તમે જે સાપ કાગળમાંથી બનાવ્યો છે તેને ગરમ વસ્તુની નજીક લઈ જવાનો છે. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરથી જોવાનું છે કે સાપ કઈ દિશામાં ફરે છે. તો બાળમિત્રો, જ્યારે તમે આ પ્રવૃત્તિ કરશો ત્યારે તમને જોવા મળશે કે જ્યારે હવા ઉપર તરફ વહે છે એટલે કે તમે ગરમ વસ્તુની નજીક લઈ જશો ત્યારે હવા ઉપરની તરફ વહેશે. એટલે કે વરાળ હોય છે તે નીચેથી ઉપર જાય છે, કારણ કે વરાળ છે તે વજનમાં હલકી હોય છે. માટે જ તે સાપ છે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. એટલે કે જ્યારે તમે તે સાપને ગરમ વસ્તુની ઉપર રાખશો ત્યારે તે સાપ ઘડિયાળની કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. પરંતુ જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરશે. તે માટે તમારે સાપને પંખા નીચે રાખીને ઊભા રહેવાનું છે. તો તમે જોશો તે સાપ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરશે, કારણ કે ઉપરથી નીચે તરફ જે હવા આવે છે તે વજનમાં ભારે હોય છે. માટે જ જ્યારે તમે સાપને પંખા નીચે લઈ જશો ત્યારે સાપ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરશે. તમે આ પ્રકારના હલનચલનનો અનુભવ પણ કરી શકશો કે જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે સાપ જે દિશામાં ફરતો હોય તેનાથી ઊંધું જ્યારે ઠંડી હવા નીચે આવે છે ત્યારે તેની વિરુદ્ધ દિશામાં ફરે છે, કારણ કે ગરમ હવા ઊંચે જાય છે જ્યારે ઠંડી હવા નીચે આવે છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે ગરમ હવા છે તે નીચેથી ઉપર જશે માટે જ તે વજનમાં હલકી છે, જ્યારે ઠંડી હવા ઉપરથી નીચે તરફ આવશે માટે જ તે ભારે છે. આ પ્રવૃત્તિનું અવલોકન તમારે સાપ કઈ દિશામાં ફરે છે તે જોવા માટે સાપને ઉપરની બાજુથી જોવાનો છે. જો તમે સાપને ઉપરથી બાજુ જોશો તો તમને ખ્યાલ આવશે કે સાપ કઈ રીતે પોતાની દિશા હવાની દિશા મુજબ ફેરવે છે. તો બાળમિત્રો, આ તમને હવાની દિશાનો ખ્યાલ આપવા માટે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે. જે તમે કરશો તો તમને હવાની દિશાનો ખ્યાલ સ્પષ્ટ થઈ જશે. અહીંયા તમારું પ્રકરણ નંબર 15 ઠંડુ કે ગરમ તે પૂરું થાય છે. બાળમિત્રો, આ પ્રકરણમાં આપણે આપણા મોં વડે ફૂંક મારવાથી કઈ કઈ વસ્તુઓને ઠંડી અને કઈ કઈ વસ્તુઓને ગરમ કરી શકીએ છીએ તેના વિશે વિગતે ખ્યાલ મેળવ્યો. આ ઉપરાંત આપણે આ પ્રકરણમાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે પણ જોયું અને તેની પાછળના વૈજ્ઞાનિક કારણો વિશે પણ જાણ્યું અને પ્રશ્નોત્તરીની ચર્ચા પણ વિગતે કરી. મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. તમે પણ આ પ્રકરણનું વ્યવસ્થિત એકવાર વાંચન કરી લેજો અને આ પ્રકરણમાં આવતી પ્રવૃત્તિઓ પણ ચોક્કસથી કરજો, જેથી તમને તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક કારણો સમજવામાં સરળતા રહે. બાળમિત્રો, આની પછીના વિડીયોમાં હું તમને આસપાસ પર્યાવરણ વિષયનું પ્રકરણ નંબર 16 સ્વચ્છતા આપણું કામ તે શીખવીશ. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.